नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में धोरण 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 8 गुरुत्वाकर्षण छेल्ला लेक्चर नी अंदर एटले के लेक्चर नंबर 2 में आपणे ग्रहो सूर्यनी आजूबाजू केवी रीते भ्रमण करे छे एना त्रण नियमों एटले के केप्लरना त्रण नियमोनी चर्चा करी के એ કેવી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે, એ કક્ષા દીર્ઘવૃત્તીય હોય છે, એનો આવર્તકાળ શું હોય અને સરખા સમયમાં કેટલું ક્ષેત્રફળ આંતરે છે એની આપણે ચર્ચા કરેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુરુત્વાકર્ષણના મૂળભૂત એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની ચર્ચા કરવી છે. તો પહેલાં આપણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ જે ન્યૂટને કરેલી છે એના વિશે આપણે પહેલાં ચર્ચા કરવી છે. તો આજનો આપણો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો પહેલાં તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ એની આપણે ચર્ચા કરશું, પછી એના નિયમ તરફ જશું. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ અથવા એનો ખ્યાલ. તો આપણે એવી દંત કથા સાંભળેલી છે કે ન્યૂટન કોઈ એક સફરજનના વૃક્ષ નીચે ઝાડ નીચે બેઠો હતો, એટલે કે ન્યૂટન કોઈ એક સફરજનના વૃક્ષ નીચે કંઈક પ્રવૃત્તિ કરતા હતા અને સફરજનના વૃક્ષ પરથી સફરજન નીચેની તરફ પડે છે, એટલે કે એના માથા પર પડે છે. એ દરમિયાન એને એવો વિચાર આવ્યો કે આ સફરજન છે એ નીચે તરફ જ શું કામ પડે છે, એ ડાબી તરફ ફેંકાઈ શું કામ નથી જતું, જમણી તરફ શું કામ નથી ફેંકાઈ જતું, કે પછી એ વૃક્ષ પરથી જે સફરજન નીચે પડે છે એની જગ્યાએ ઉપર શું કામ નથી જતું રહેતું. તો આ દંતકથા આપણે સાંભળેલી છે ને, અમુક વિદ્યાર્થીઓને જેને ખરેખર ભણવામાં રસ ઓછો હોય અથવા તો ન મજા આવતી હોય એવા વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક એવા જોક્સ પણ કરતા હોય કે સફરજનના ઝાડ નીચે બેઠો એની જગ્યાએ જો તરબૂચનું ઝાડ હોય અને એ તરબૂચ આવડું મોટું તરબૂચ એના ઉપર પડ્યું હોત તો શું વાંધો હતો, અથવા તો આખું વૃક્ષ એના ઉપર પડ્યું હોત તો શું વાંધો હતો. તો આ એક મજાકની વાત છે, પણ ખરેખર આ એક દંતકથા ઉપરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરફ આપણને લઈ જાય છે, એટલે કે એના ગતિના નિયમોની શોધ કરેલી છે આપણને ખબર છે. એટલે કે આ રીતે કોઈ પણ પદાર્થ, દળધારિત પદાર્થ છે એ પૃથ્વી તરફ શું કામ આકર્ષાય છે એને એક આવો વિચાર આવ્યો. હવે આ વિચારને જ ધ્યાનમાં રાખી અને આપણે ગુરુત્વાકર્ષણની શોધની આપણે વાત કરવી છે, ગુરુત્વાકર્ષણના શોધની વાત કરવી છે. તો ચાલો એ વિચારને અનુલક્ષીને પૃથ્વીની આજુબાજુના ચોક્કસ કક્ષામાં પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર એ ચોક્કસ આવર્તકાળ સાથે ભ્રમણ કરે છે. આપણને ખબર છે ને, ચંદ્રનો આવર્તકાળ 27.3 દિવસ જેટલો છે, પણ એ કઈ રીતે એ ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એનો ખ્યાલ એ ન્યૂટને પહેલાં આપ્યો અને એના ઉપરથી જ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો વિચાર એટલે કે એની શોધ થઈ. તો અહીંયા આપણે વાત કરવી છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ કેવી રીતે થઈ. તો એને શું વિચાર્યું કે પૃથ્વી છે, ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વીના કેન્દ્રથી આર એમ જેટલા કક્ષીય ત્રિજ્યામાં ચંદ્ર આ રીતે વી જેટલા વેગથી ભ્રમણ કરે છે એવું વિચારીએ. એટલે કે પૃથ્વીના કેન્દ્રથી આ એની ત્રિજ્યાને હું આર એમ, એમ એટલે મૂનની રેડિયસ, આર એમ જેટલી ત્રિજ્યામાં વી જેટલી ઝડપથી ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે એવું આપણે વિચારીએ. તો આ ચોક્કસ કક્ષામાં ભ્રમણ શું કામ કરી શકે, તો કે ચંદ્ર પર પૃથ્વીના ગુરુત્વ બળના કારણે એ એનામાં
क्यों बल उत्पन्न करे छे? तो के केन्द्रगामी बल उत्पन्न थाय छे अने केन्द्रीय प्रवेग उत्पन्न थाय छे। तो जो जो आकृति नी अंदर आर एम जेटली त्रिज्या में एना तरफ लागतुं केन्द्रगामी प्रवेग एटले के केन्द्रगामी बल हशे अने वी जेटला चोक्कस वेगथी गति करतो होय ने आर एम जेटली त्रिज्या में होय तो आगळना बधा चेप्टर में भणी गया वर्तुळमय गति में के एनी अंदर केन्द्रगामी प्रवेग उत्पन्न थाय अने ए केन्द्रगामी प्रवेग ए पृथ्वीना गुरुत्व प्रवेग करता घणो बधो ओछो हतो। पृथ्वीना गुरुत्व प्रवेग करता घणो बधो ओछो हतो, केटलो हतो एनी आपणे चर्चा करी। तो जुओ जे न्यूटनना नियम प्रमाणे अथवा तो न्यूटनना विचार प्रमाणे पृथ्वीना केन्द्रथी पृथ्वीना केन्द्रथी आर एम जेटली कक्षीय त्रिज्या में आर एम अने कक्षीय त्रिज्या केटली छे तो आपने याद होवी जोई एनी कक्षीय त्रिज्या 3.84 × 10⁸ मीटर एटले के पृथ्वीना केन्द्रथी आर एम जेटली कक्षीय त्रिज्या में चंद्र भ्रमण करे छे। हवे चंद्र ने भ्रमण करवा माटे पृथ्वीना गुरुत्व बळ लागे छे एटले के चंद्र पृथ्वीना गुरुत्व बळना कारणे गुरुत्व प्रवेग एटले के केन्द्र तरफ गुरुत्व प्रवेग उत्पन्न करे छे। अने आपने खबर छे ई ज गुरुत्व प्रवेग एटले केन्द्रगामी बळना कारणे मळे छे। जो ए गुरुत्व प्रवेग उत्पन्न करे तो ई प्रवेग एना वेग अने एनी त्रिज्या साथे संबंध दर्शावे छे अने ई गुरुत्व प्रवेग केटलो छे तो के ए एम गुरुत्व प्रवेग ए एम इज इक्वल टू वी स्क्वेर अपॉन आर ऑफ एम जेटलू थाय ज्यां वी बराबर चंद्रनो वेग दर्शावे छे। तो गुरुत्व प्रवेगनुं मूल्य आटलू मळे। हुं आने समीकरण नंबर एक आपुं तो आ चंद्र परनो गुरुत्व प्रवेग ए केन्द्रीय प्रवेग तरीके आपणे ओळखीए छीए अने एनुं मूल्य तो के अहींया लखुं के ज्यां वेग v बराबर શું થાય તો કે 2πr એટલે કે એક પ્રમાણ પૂરું કરે એ દરમિયાન t જેટલો સમય લાગે તો અંતરના છેદમાં સમય એટલે કે એનો પરિઘ કેટલો થાય 2πr ઓફ m ના છેદમાં t જ્યાં t બરાબર ચંદ્રનો આવર્તકાળ અને એ આવર્તકાળ કેટલો છે તો કે t इज इक्वल टू 27.3 दिवस। हालो एने सेकंड में कन्वर्ट करव हो तो 27.3 × 24 કલાક અને 3600 સેકન્ડ તો આ સેકન્ડમાં કન્વર્ઝન થઈ જાય તો કેટલું થશે જોજો તો ચંદ્રનો આવર્તકાળ 27.3 × 24 × 3600 એટલે સેકન્ડની અંદર વાત કરીએ તો ટી બરાબર આપણે કેટલો મળે છે 1, 2, 3, 4, 5, 6, 2.36 × 10⁶ સેકન્ડ 27.3 × 24 × 3600 એટલે કે એ આપણને મળે છે 2.36 × 10⁶ સેકન્ડ આનો આપણે ઉપયોગ કરવો છે એટલા માટે તો જુઓ જોઈ આ વેગનું સૂત્ર એટલે કે વેગ તમે અહીંયા મૂકી દો તો કેન્દ્રીય પ્રવેગ કેટલો મળશે આથી એ એમ ઇઝ ઇક્વલ ટુ આમાં મૂકો તો વી સ્ક્વેર એટલે 2πનો સ્ક્વેર એટલે 4π² આર એમનો સ્ક્વેર છેદમાં આર એમ તો છે જ છેદમાં આર એમ ઇન્ટુ આવર્તકાળ ટીનો સ્ક્વેર રેડી વી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર એ થશે હાલો એક એક આરે મારે મૂકી જાય તો વધે શું
4 pi square r m upon t square. एक एक r m वाले मुड़ा दी था. तो केंद्रीय प्रवेग कोनो तो कि पृथ्वी ना गुरुत्व बढ़ना कारणे जरूरी एवं चंद्रनु गुरुत्व प्रवेग केंद्रीय प्रवेग कितनो हसे. तो अहीं किंमतो मूकू तो a m is equal to 4 गुणिया 3.14 नो स्क्वेर 3.14 नो वर्ग गुणिया आर एम. आर एम एटले एनी कक्षीय त्रिज्या केटली छे 3.84 गुणिया 10^8 घात ना छेदमा टी स्क्वेर. टी स्क्वेर एटले सेकंड नी अंदर लई तो 2.36 गुणिया 10^6 घात एनो स्क्वेर. हालो कैलक्युलेशन करिए तो जुओ जे शू थशे 4 × 3.14 × 3.84 / 2.36 / 2.36 બે વાર એટલે કે am is equal to મળે છે મને 27.19 ગુણ્યા હવે ઘાતની વાત કરીએ તો 6 × 12 / 12 ઉપર જાય એટલે પ્લસમાંથી -12 થઈ જશે. -12માંથી 8 જાય એટલે 10^-4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. એક પોઈન્ટ આ બાજુ લઈ લો તો am is equal to 2.72 / 10^3 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો તમે અહીંયા જુઓ છો અહીંયા ચંદ્રનો ગુરુત્વ પ્રવેગ કેટલો મળ્યો? 8 અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલું છે? તો કે ન્યૂટન એ સમયે જાણતા હતા કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું છે. એટલે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં ચંદ્ર પર લાગતું પૃથ્વીના ગુરુત્વ બળના કારણે ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ એ ઘણું બધું ઓછું છે. જોવો જોઈએ અને 10^-3 એટલે 1000 વડે ભાગો એટલું થાય. એટલે કે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કરતાં આનું ગુરુત્વ પ્રવેગ ઘણું બધું ઓછું મળે છે. હવે આ કારણનો ઉપયોગ કરી અને એને શું કીધું કે જો બંનેના ગુરુત્વ પ્રવેગ એમની ત્રિજ્યાના વર્ગ સાથે બદલાતો તો જોવો જોઈએ આર એમ અહીંયા લીધું તો અહીંયા જોવો જોઈએ આર એમ. તો જેમ જેમ તમે જોવો જોઈએ પૃથ્વીથી દૂર જતા જાઓ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ કેવું છે 9.8. તો પૃથ્વીથી દૂર જાઓ છો પૃથ્વીથી દૂર જઈએ છીએ એમ એનું ગુરુત્વ પ્રવેગ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે કે પૃથ્વીના ગુરુત્વ બળની અસર પૃથ્વીની ત્રિજ્યાના વર્ગના એટલે કે બે દળધારિત પદાર્થના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. હવે એની સાબિતી એને કેવી રીતે આપી? તો આ જે મૂલ્ય મળ્યું ને એ જ મૂલ્યને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે એને સાંકળ્યું. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સાથે સાંકળ્યું કેવી રીતે? તો કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ આપણને ખબર છે એની સાથે સાંકળવું હોય. હાલો પેલા આ લખી લ્યો એટલે હું આગળ પછી ચર્ચા કરું. હાલો આ યાદ રાખજો એમ બરાબર કેટલું મળે છે 2.72 × 10^-3 રેડી. ચાલો હવે આપણે ચર્ચા કરવી છે કે અહીંયા પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી. તો ન્યૂટને એવું વિચાર્યું કે જેમ પૃથ્વીથી દૂર જાઓ છો જેમ પૃથ્વીથી દૂર જાય છે એમ તેના પર લાગતું ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વ પ્રવેગ એ ઘટે છે. તો કેના સમપ્રમાણમાં ઘટે છે? તો પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી અને પૃથ્વીના કારણે ચંદ્ર પર લાગતું ગુરુત્વ પ્રવેગ એ એમનો ગુણોત્તર લઈ તો એ આર એમનો વર્ગ છેદમાં આર ઈના વર્ગના કેવા પ્રમાણમાં? તો કે વ્યસ્ત પ્રમાણ. જોજો આ પૃથ્વી સાથે અને આ ચંદ્ર સાથેનો સંબંધ છે. તો જો બંનેની કિંમતો મૂકવામાં આવે તો કે જી / એ એમ
इज इक्वल टू आर एम એટલે 3.84 ગુણ્યા 10^8 ઘાત એનો વર્ગ છેદમાં આર ઈ એટલે પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10^6 ઘાત એનો વર્ગ 6400 કિલોમીટર જેટલી છે. હાલો આ બંનેનો ગુણોત્તર લ્યો તો શું થાય જોજો. 3.84 ગુણ્યા 3.84 ભાગ્યા 6.4 ભાગ્યા 6.4 એટલે મને મળે છે જીના છેદમાં એ એમ ઇઝ ઇક્વલ ટુ 0.36 ગુણ્યા 10^6 / 12 ઘાત 8^16 12 માંથી 16 માંથી 12 ઘાત જાય એટલે 10^4 ઘાત એટલે કે 3600 જેટલું મળે. તો ગુણોત્તર કેવો મળે છે 3600 જેટલો મળે એટલે કે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જી એ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતાં 3600 ગણું વધારે છે. એટલે કે આ બંને ગુણોત્તર ઉપરથી એને શું નક્કી કર્યું કે બે દળધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે ગુરુત્વ બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એ આની ઉપરથી નક્કી થયું. તો આ ગુણોત્તર છે આ ગુણોત્તર એને 1/3600 તમે કરશો એટલે આવો કંઈક જવાબ મળશે જે ગુરુત્વ પ્રવેગ તમને મળી જાય. તો 9.8 / તમે આટલું કરો ને 9.8 / 3600 9.8 / 3600 કરો એટલે જોવા જોઈએ આની નજીકનો જ જવાબ આવ્યો 2.7 કરીને 10^-3 ઘાત થઈ જાય એટલે કે આના જેવો જ જવાબ તમને મળે છે. તો એનો મિનિંગ એવો થાય કે આ તર્ક પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ આ તર્ક પરથી એને કરી એટલે કે એ 3600 એટલે કે આના પરથી એને નક્કી કર્યું એટલે આવા ગુણોત્તર પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો. સાર્વત્રિક નિયમની શોધ કરી. તો પેલા આટલું જોઈ લ્યો પછી હવે આપણે આ તર્ક પરથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તરફ જવું છે. તો ચાલો પેલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી ચાલો. તો હવે આ વસ્તુ ઉપરથી ન્યૂટને આપેલા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અને એના સૂત્રની વાત કરવી છે. તો આના ઉપરથી એને શું કીધું કે બે દળધારિત પદાર્થો પર લાગતું કોઈ એક બળ એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ તો મળી જ ગયું. ચાલો તો પહેલા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખીએ અને એના સૂત્રની તારવણી કરીએ. તો પ્રશ્ન તમને 2 કે 3 માર્ક્સની અંદર એવો પૂછાય કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. જો આ જે માહિતી અત્યારે લખી ને એ કઈ રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ, ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કેવી રીતે થઈ એના માટેની માહિતી હતી. હવે આપણે મેઇન નિયમ જે મોસ્ટ આઈએમપી છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, સાર્વત્રિક એટલે બધા જ દળધારિત પદાર્થો પર લાગતો હોય એને આપણે સાર્વત્રિક કહીએ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. પ્રશ્ન આવી રીતે પૂછાય તો ગુરુત્વાકર્ષણનો પેલા સાર્વત્રિક નિયમ હું લખી નાખું છું અહીંયા. વિશ્વમાં રહેલા તમામ દળધારિત પદાર્થો
तमाम दड़धारित पदार्थों एक बीजा पर आकर्षी प्रकारनु बड़ लगाड़े छे। जे बड़ तेमना दड़ोना गुणाकारना सम प्रमाण में जे बड़ तेमना दड़ोना गुणाकारना सम प्रमाण में अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाण में होय छे। विश्वमा रहेला दरेक दड़धारित पदार्थों पर लागतु आकर्षी बड़ विश्वमा रहेला दरेक दड़धारित पदार्थ पर लागतु आकर्षी बड़ ते पदार्थोना दड़ना गुणाकारना सम प्रमाण में अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाण में तेमनी वच्चेना अंतरना वर्गना व्यस्त प्रमाण में होय छे। व्यस्त प्रमाण में होय छे तेने गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम कहे छे। गुरुत्वाकर्षणनो सार्वत्रिक नियम शू छे तो के विश्वमां रहेला तमाम दड़धारित पदार्थों वच्चे लागतु आकर्षी बल કેટલું હોય તો કે તે દળધારિત પદાર્થોના બંને બે દળધારિત પદાર્થ હોય તો બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો આ જ વસ્તુને આપણે હવે સૂત્ર સ્વરૂપે આલેખવી છે। તો બે દળધારિત પદાર્થોને વિચાર કરીએ આપણે, ચારો કે તો એક એમ વન દળધારિત પદાર્થ છે અને એક એમ ટુ દળધારિત પદાર્થ છે, તેમની વચ્ચેનું અંતર ધારો કે આર જેટલું છે, તેમની વચ્ચેનું અંતર આર જેટલું છે, તો એમ વન દળધારિત પદાર્થ એમ ટુ ને એની તરફ આમ આકર્ષશે, એટલે કે ઈયર હું અહીંયા દર્શાવ, અને એમ ટુ દળધારિત પદાર્થ એમ વનને આ તરફ આકર્ષે છે, એટલે કે તેમની વચ્ચે એફ જેટલું બળ લાગે છે। તો વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈ લઈએ, હાલો ધારો કે એમ વન અને એમ ટુ દળ ધરાવતા બે પદાર્થો વચ્ચેનું અંતર આર જેટલું છે તો નિયમ પ્રમાણે તેમની વચ્ચે લાગતું બળ એફ એ કોના સમપ્રમાણમાં, તો કે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। તો આ બંનેને સંયુક્ત રીતે લખું તો આમ લખી શકાય, માટે એફ ચલે છે એમ વન એમ ટુના છેદમાં આરનો સ્ક્વેર।
चलो એટલે કે તેમની વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો ચલની નિશાની કાઢું તો શું મળે? એફ બરાબર જી એમ વન એમ ટુ ના છેદમાં આર નો વર્ગ. આને હું સમીકરણ નંબર એક આપું છું અત્યારે, જ્યાં જી બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, સાર્વત્રિક અચળાંક એટલે કે તમામ જેટલા પણ દળધારિત પદાર્થો છે એની વચ્ચે લાગતું બળ છે, એ બળના આ અચળાંકને આપણે જી તરીકે લઈએ છીએ, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. જેની વેલ્યુ તો જોવો જોઈએ, અહીંયા તો આપણી પાસે બળ છે, ચાલો અહીંયા તો આપણી પાસે બળ છે, તો અહીંયા જીની વેલ્યુની આપણે વાત કરીએ તો કે આ ગુરુત્વાકર્ષણ અચળાંકની કિંમત જી બરાબર 6.67 ગુણ્યા 10^-11 ઘાત. હવે જો આનો એકમ તમારે સરળતાથી તમે મેળવી શકો, અત્યારે હું અહીંયા એસઆઈ યુનિટ લખવું હોય તો લખી શકું, પણ અથવા એનો એકમ તમારે લખવો હોય, કારણ કે એનું પારિમાણિક સૂત્ર નહીં મળે. તો જુઓ જે જીનું એકમ લખવો તો ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, એટલે કિલોગ્રામનો સ્ક્વેર, એટલે એનો એકમ શું થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજીનો સ્ક્વેર. તો ગુરુત્વાકર્ષણ અચળાંક જી વડે દર્શાવાય છે. તો આ જે સૂત્ર મળે છે તો કે અહીં સમીકરણ એકને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું વ્યાપક સમીકરણ કહે છે. વ્યાપક સમીકરણ કહે છે એટલે કે કોઈ પણ બે દળધારિત પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમની વચ્ચેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ટૂંકમાં એફ બરાબર જી એમ વન એમ ટુ ઓપન આર સ્ક્વેર, જ્યાં જી બરાબર ગુરુત્વાકર્ષણ અચળાંક, જેને આપણે સાર્વત્રિક અચળાંક તરીકે પણ લઈએ છીએ, જેની વેલ્યુ તમારે હવે યાદ રાખવાની છે, ક્યાંક દાખલામાં ન આપી હોય તો આપને ખબર હોવી જોઈએ કે જેની કિંમત 6.67 × 10^-11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર, અથવા એસઆઈ એકમમાં તમે એને ખાલી લખી શકો છો. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે આગળ જતા બધા જ પદાર્થો માટે આપણે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈએ લઈ જવા માટે કોઈ પદાર્થ માટે લાગુ પડતું બળ, આ બધા વિશે ચર્ચા આપણે આ મેઇન સાર્વત્રિક નિયમને આધારે જ કરવાના છીએ. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એટલા માટે આપણા માટે અગત્યનો ગણાય. નિયમ શું છે? વિશ્વમાં રહેલા દરેક દળધારિત પદાર્થો પર લાગતું આકર્ષી બળ, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું બળ છે, તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આપણે શું કર્યું? બે દળધારિત પદાર્થો વિચારી લીધા, તેમની વચ્ચે લાગતું બળ વિચારી લીધું, એફ જેટલું છે તો એફ ચલે છે એમ વન એમ ટુ, એફ એટલે ફોર્સ, એટલા માટે એફ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ, રેડી, એફ ચલે છે એમ વન એમ ટુ અને એફ ચલે છે 1/r² બંનેને સરખાવી દીધા, ગુરુત્વાકર્ષણ અચળાંક જી લઈ લીધો. તો આ છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની શોધ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ખૂબ જ અગત્યનો છે. ચાલો જોઈ લેજો.